ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી ગણેશ સુગર વધારિયા સભાસદો અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારના ખેડૂતોએ મહામહિમ રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। 18,000 સભાસદો ધરાવતી ગણેશ સુગર ફેક્ટરીમાં ભરૂચ અને સુરત જિલ્લાના 9 તાલુકાના ગામોના ખેડૂત સહિત અનેક ખેડૂતો પોતાની ખેતી કરી આર્થિક રીતે ઉપાર્જન કરે છે। તેવા ગણેશ સુગર પર થતી વિપરીત અસરોથી કર્મચારીઓ અને ખેડૂતોના જીવન પ્રભાવિત કરી રહ્યા છે। રાજ્યપાલને સંબોધીને આપવામાં આવેલ આવેદનપત્રમાં સભાસદો દ્વારા વિવિધ 4 જેટલા મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થામાં કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે તેને રદ કરવાની બાબત અને સંસ્થાના ચાલુ વ્યવસાય બોર્ડને પુનઃ કાર્યરત કરવા સાથે સંસ્થાના વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી યોજવા રજૂ થયેલ દરખાસ્ત અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરી સત્વરે ચૂંટણી યોજવાની માંગ કરી છે। વધુમાં સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ ન કરવામાં આવે એવી પણ ખેડૂતોની લાગણી હોવાનું આવેદનપત્રના માધ્યમથી રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ કલેક્ટર ઓફિસે જે ગણેશ સુગરના સભાસદો છે અને ખેડૂત છે પોતે, તે લોકો અહીંયા રજૂઆત કરવા માટે એટલા માટે આવેલા છે કે ગણેશ સુગરને જે રીતે કસ્ટોડિયન મૂકી દેવામાં આવ્યું છે, જે 10 તાલુકામાં એના સભાસદો છે, 18,000 જેના સભાસદો છે અને 3 દિવસથી આ મૂકા છે તેની જગ્યાએ જે શેરડી કાપવાની આવે છે તેમાં બી ઢીલાશ આવી ગઈ છે। એટલે આખર એને ખેડૂતનો મરવાનો વારો આવે, ખેડૂત સેન્ડવિચ જેવો થઈ ચાલ્યો છે। જ્યારે એમણે કસ્ટોડિયન મૂકવું છે તો કેમ ગણેશ સુગર પર જ મૂકવું છે? બીજી સુગરો બી એવી છે કે જે ઇલેક્શન થઈ ગયું છે છતાં બી બોર્ડ ત્યાં નથી, તો એવા જગ્યાએ કસ્ટોડિયન નથી મૂકવાનું, ગણેશ સુગર પર જ મૂકવું છે। એટલે આમાં એક જ વાત છે કે આજા મેરી ગાડી મેં બેઠ જા, તું મારી ગાડીમાં બેસી જાય તો બધું સબ સલામત। એટલા માટે અમને તો ખેડૂતો એટલા ગરમ છે, એટલા બધા અમે દાઝેલા છે કે એવું કે જુલમ કરને વાલે તો ગુનેગાર હે, પણ જુલમ સહન કરને વાલે બી ગુનેગાર હે, પણ ફરિયાદ કરે તો કિસે કરે, હુકુમત બી વહી કરતે હે। આ અમારી હાલત છે, અમારે એક બાજુ ભગવાનને રીઝવવાના અને એક બાજુ અધિકારીઓ અને સરકારને રીઝવવાની, માટે અમે આ જે આવેદનપત્ર માટે આવ્યા છે અને જો આવતા દિવસોમાં આના કસ્ટોડિયનને નહીં હટાવવામાં આવે અને ઇલેક્શન નહીં આપવામાં આવે, ઇલેક્શન આપો ને, ઇલેક્શન આપો એટલે તરત ખબર પડી જશે, પણ ઇલેક્શન આપવું નથી એમ કેમ કારણ પ્રકારે આ રીતે દબાવીને જો હુકમી એક આ એક જાતે એક જો હુકમી કહેવાય ખેડૂતો ઉપર, ને વીજળી આપવી, ખાતરના ભાવ મોંઘા કરવા, ને કેનાલોમાં પાણી, આ બધી સમસ્યાને અમે ખેડૂતો લડતા લડતા જીવવાનું આ મોંઘવાડીમાં, એટલે અમે સરકારને વિનંતી